नमस्कार, निर्माण न्यूज़ में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે શિવાની. નજર કરીએ હેડલાઇન્સ પર. મહાઠગ કિરણ પટેલને ક્રાઇમ બ્રાન્ચ જમ્મુથી અમદાવાદ લાવી સિંધુ ભવન બંગલો બચાવવાના કેસમાં કરાઈ ધરપકડ. રવિવારે યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા. પરીક્ષા માટે તંત્ર અને પોલીસ તૈયાર. પરીક્ષા આદર્શ રીતે લેવાશે તેવી ખાતરી આપી હસમુખ પટેલે. ₹8 સુધી ઘટી સીએનજી અને પીએનજીની કિંમત. એમજીએલએ પણ કર્યો ભાવમાં મોટો ઘટાડો. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹8 અને પીએનજીના ભાવમાં ₹5 પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કરવામાં આવ્યો. તો અમદાવાદના રાણીપથી એક મોટી ઘટના સામે આવી છે. રાણીપમાં તોડફોડનો કેસ બન્યો છે. અમદાવાદના રાણીપના સરસ્વતીનગર પાસે એક તોડફોડની ઘટના બની છે. સરસ્વતીનગર પાસે પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. પાર્ક કરવા માટે હપ્તો ન આપતા આ તોડફોડનો આક્ષેપ લોકોએ લગાવેલો છે. કાર, રિક્ષા સહિત ટુ વ્હીલરના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને જેને લઈને સાબરમતી પોલીસે 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આજ બાબત અંગે વધુ ચર્ચા કરવા દીપક આપણી સાથે જોડાઈ ગયા છે. દીપક. શિવાની, અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારની અંદર આવેલા સરસ્વતી નગર છે કે જ્યાં વાહનોની અંદર તોડફોડની ઘટના છે તે બનવા પામી છે. આ તોડફોડ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ સામાજિક વાત કરવામાં આવે તો જે સામાજિક તત્વો છે તે જ જણાય આવ્યા છે. સમગ્ર બાબતને લઈને જ જે ઘટના સામે આવી છે તેમાં લોકોનું શું કહેવું છે? તો અમદાવાદના જે છે રાણીપ વિસ્તારની ઘટના સામે આવી છે. રાણીપના સરસ્વતીનગર પાસે તોડફોડની ઘટના બની છે. વાહન પાર્ક કરી અને હપ્તો ના આપવાના આક્ષેપો જે છે લોકોએ લગાવેલા છે. સરસ્વતીનગરમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યાં પાર્ક કરેલા કાર, રિક્ષા સહિત ટુ વ્હીલર વાહનોમાં તોડફોડ કરવામાં આવી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને લઈને સાબરમતી પોલીસે 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા દીપક જોડાઈ ચુક્યા છે. દીપક, આજે રાણીપમાં સરસ્વતીનગર પાસેની ઘટના બની છે વાહનોના તોડફોડની, શું છે વધુ વિગત? શિવાની, અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તાર છે કે ત્યાં વાહનોની અંદર તોડફોડની ઘટના છે તે બનવા પામે છે. સરસ્વતીનગર ખાતે પાર્ક કરેલા વાહનો છે, જે 10 થી પણ વધુ વાહનો છે, તેની અંદર તોડફોડની ઘટના છે તે બનવા પામે છે. સાબરમતી પોલીસે આ સમગ્ર બાબતને લઈને જ ગુનો દાખલ કર્યો છે. 8 થી પણ વધુ ઇસમો છે તેની વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મળી રહી છે કે વાહનો પાર્ક કરવા માટે કેટલાક અસામાજિક તત્વો હતા કે જે પૈસાની માંગણી કરતા હતા અને આ પૈસા વાહન માલિકો ન ચૂકવતા આ વાહનોની અંદર તોડફોડ કરી હોવાની ઘટના છે તે બનવા પામી હતી. સમગ્ર ઘટના પણ વાહનોમાં તોડફોડની જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી અને જે બાબતને લઈને જ સાબરમતી પોલીસે 8 થી પણ વધુ જેટલા ઇસમો છે તેઓની વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તપાસ છે તે હાથ ધરી છે. જી શિવાની. જી, અને દીપક, આગળ પોલીસની શું કાર્યવાહી રહેશે? હાલ પોલીસે આ સીસીટીવી કેમેરા છે તેને લઈને જ આરોપીઓ છે તેઓની ઓળખ કરી છે અને આગામી સમયની અંદર આ આરોપીઓ છે તેઓની ધરપકડ કરી અને ત્યારબાદ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથે જ આ કરવાનું પાછળનું કારણ છે તે પણ પોલીસ છે તે તપાસ કરશે અને ત્યારબાદ આરોપીઓ છે તેઓની વિરુદ્ધમાં કડક કાર્યવાહી છે તે કરશે. જી જી, આભાર સમગ્ર માહિતી બદલ દીપક. રાજ્યમાં આવતીકાલે તારીખ 9 એપ્રિલને રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે પરીક્ષાની તૈયારીને લઈને સરકારની સજ્જતા અંગે જાણકારી આપી હતી. પત્રકાર પરિષદને સંબોધન કરતા તેમણે આ સાથે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું કે આવતીકાલે લેનારી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ હાથ ધરાશે. તેમણે કહ્યું કે પરીક્ષામાં પોલીસ દ્વારા બોડી 1 કેમેરાનો ઉપયોગ કરાશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 લાખથી વધુ ઉમેદવારો આપી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે સરકારી તંત્ર, વહીવટીતંત્રથી લઈને પોલીસ જવાનો તેમજ કર્મચારીઓની પરીક્ષાને લગતી તાલીમ પૂર્ણ થઈ ગઈ છે. તો આ સાથે એસટી નિગમે પણ વધુ એસટી બસો દોડાવવાની વ્યવસ્થા કરી હોવાની જાણકારી આપી હતી.
पंचायत पसंदगी मंडल द्वारा आती काले लेवानार जुनियर क्लार्कनी परीक्षा माटेनी समग्र तैयारी थई चूकी छे। जिल्ला वहीवटतंत्र जे तैयारी करवानी छे करी देवामां आवी छे। जिल्ला वहीवटतंत्रना जे जुदा जुदा अधिकारी कर्मचारी छे एनी तालीम पण बे वार करवामां आवी छे। पोलीस अधिकारी कर्मचारी तालीम पण करवामां आवी छे। पूरता ऑब्जर्वर्स फ्लाइंग स्क्वॉड एनी व्यवस्था करवामां आवी छे। दरेक शाळा उपर एक बोर्ड प्रतिनिधि हशे, केन्द्र संचालक हशे, दरेक परीक्षा खंडनी अंदर अने शाळा लॉबीनी अंदर सीसीटीवी कैमरा राखवामां आव्या छे। ए सिवाय गईकाले ज्यारे पोलीसनी तालीम करवामां आवी त्यारे केटलाक पोलीस अधिकारीओए सूचन कर्युं के आपणे बॉडी वॉर्न कैमेरानो उपयोग करी शकीए, एटले आपणे बॉडी वॉर्न कैमेरा पण दरेक केन्द्र पर लगाड़वानुं नक्की कर्युं छे, जेथी करीने कोई खोटो उम्मीदवार परीक्षा आपवानो प्रयत्न करे तो एने पकड़ी शकाशे। तंत्र अने साथे साथे मारे ए पण कहेवुं जोईए के सेवाभावी लोको अने स्वैच्छिक संस्थाओए पण उम्मीदवारो माटे रहेवानी सगवड करी छे। एसटी विभागे पण वधारानी बसो मूकी छे, ए माटेनी एमने ऑनलाइन बुकिंगनी पण व्यवस्था करी छे अने परीक्षा पूरी थया बाद उम्मीदवारोने परत लई जवा माटे पण एमने बसोनी व्यवस्था करी छे। जे बॉडी वॉर्न कैमेरा कई रीते उपयोगी थई शकशे एनी वात करीए तो बॉडी वॉर्न कैमेरा एक कैमेरा छे जेनी अंदर सतत रेकॉर्डिंग थतुं होय छे, एटले परीक्षा केन्द्रनी अंदर जे उम्मीदवारो प्रवेश करशे त्यारे एमनी फोटोग्राफी लेवाई जशे। आपणे अगाउ ज्यारे लोकरक्षकनी भरती करी ત્યારે આપણે દરેક ઉમેદવારને પ્રવેશ આપતી વખતે એને એક નાનકડો વિડીયો લેતા હતા અને એ વખતે અમને ગુજરાતમાં માત્ર 7 જિલ્લાની અંદર એ પરીક્ષા આપણે યોજેલી અને 3 લાખ ઉમેદવારો હતા, છતાં પણ અમને એટલા વિડીયો કેમેરા લેવામાં મુશ્કેલી પડેલી એ વખતે। એટલે આ વખતે અમે ખરેખર વિડીયો કેમેરા રાખવા માગતા હતા પણ અમારી પાસે એટલે અમને વિડીયો કેમેરા મેળવવામાં મુશ્કેલી થાય એમ લાગતું હતું, એટલે અમે વિડીયો કેમેરા રાખ્યા નહોતા। પણ જ્યારે પોલીસની મીટિંગની અંદર આ બોડી વોર્ન કેમેરા રાખવા માટેનું સજેશન કર્યું ત્યારે એ સજેશન બહુ સારું છે અને હવે અમે ઉમેદવારોની વિડીયોગ્રાફી લઈ શકશું, જેથી કરીને કોઈ પણ એવા કોઈ ઉમેદવાર છે કે જે ડમી ઉમેદવાર તરીકે આવવાનો પ્રયત્ન કરે તો પણ એ ત્યાં પકડાઈ જશે। એટલે જે લોકો જે 30 ઉમેદવારોએ એટીએસ જેમની ધરપકડ કરી છે એ ઉમેદવારો પરીક્ષા આપવા માગે તો આપી શકે છે, પણ એ ઉમેદવારો અમારી જે આ ગુનો બન્યો છે એ નવો કાયદો આવ્યા પહેલાં બન્યો છે, પણ છતાં પણ જે અમારી ભરતીના અને પરીક્ષાના જે નિયમો છે એની અંદર એવી જોગવાઈ છે કે આવી કોઈ પણ ગેરરીતિ કરે તો એને આ પરીક્ષામાં ગેરલાયક ઠેરવવા માટે તથા ભવિષ્યની પરીક્ષાઓમાં એટલે પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી ભવિષ્યની પરીક્ષાઓમાં પણ એને ગેરલાયક ઠેરવી શકાય છે અને રાજ્ય સરકાર દ્વારા ભરતીની બીજી જે પરીક્ષાઓ છે જુદા જુદા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ એની અંદર પણ ગેરલાયક ઠેરવવાની એમાં જોગવાઈ છે। એટલે આ ઉમેદવારો જો પરીક્ષા આપશે તો પણ એની આ કાર્યવાહી કરવામાં આવશે, એ માટે ઉમેદવારને સાંભળવાની એક તક આપવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્રએ વધારાના જે ઓબ્ઝર્વર્સ અને ફ્લાઇંગ સ્કોડ રાખ્યા છે, રાજ્યમાં 500થી વધારે ફ્લાઇંગ સ્કોડ છે અને જિલ્લામાં જે રીતે કેન્દ્રની સ્થિતિ હોય એ રીતે એમણે આખી વ્યવસ્થા કરી છે। દરેક વર્ગખંડની અંદર એક વર્ગખંડ નિરીક્ષક હોય તો સમજી શકાય છે, પણ એના ઉપર આપણે સુપરવાઇઝર છે, કેન્દ્ર સંચાલક છે, દરેક વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા છે, વર્ગખંડની બહાર લોબીની અંદર પણ સીસીટીવી કેમેરા છે। જે પરીક્ષા સાથે સંકળાયેલા જે લોકો પરીક્ષા કેન્દ્ર ઉપર પોલીસ સહિત જે લોકો ફરજ બજાવે છે એમના મોબાઈલ લઈ લેવાના છે અને પરીક્ષાનું સાહિત્ય પરીક્ષા પૂરી થઈને પરીક્ષાનું સાહિત્ય ત્યાંથી પાછું રવાના થઈ જાય ત્યાં સુધી એમને મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી, એ મોબાઈલ જે બોર્ડ પ્રતિનિધિ છે એમના દ્વારા કબજે લઈ લેવામાં આવશે, આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ ઉમેદવારોએ 11:45 વાગ્યા સુધી, આપણી બરાબરે પરીક્ષા છે, 11:45 વાગ્યા સુધી ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું છે અને ઉમેદવારોને વર્ગખંડની અંદર 1.5 કલાક પહેલાં પહોંચી જવાનું। ભારતીય રેલવે વંદે ભારતનું નેટવર્ક વધારવા દેશમાં એક પછી એક અલગ અલગ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ રહી છે। હવે દેશને એક સાથે બે વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે। પીએમ મોદી આજે બે અલગ અલગ રાજ્યોને વંદે ભારતની ભેટ આપવા જઈ રહ્યા છે। પીએમ મોદી 8 અને 9 એપ્રિલે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકના પ્રવાસે છે। આ દરમિયાન બે નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે। પોતાને પીએમઓના અધિકારી ગણાવતા ગુજરાતથી છેક કાશ્મીર સુધી
ठगाई करनारा महाठग किरण पटेल ने गत मोड़ी रात्रे अमदावाद लावामां आव्यो हतो। जम्मू कश्मीर ना चीफ जुडिशियल मेजिस्ट्रेट नी सूचना बाद तेने गुजरात पुलिस ने सौंपी देवायो हतो अने किरण पटेल ने जम्मू कश्मीर थी अमदावाद क्राइम ब्रांच नी टीम द्वारा लवायो छे। नोंधनीय छे के क्राइम ब्रांचे ट्रांसफर वॉरंट ना आधारे किरण पटेल नी कस्टडी मेळवी हती। ज्यारे छेतरपिंडी ना मामले किरण पटेल नी धरपकड़ कराई। पूर्व मंत्री ना भाई नो बंगलो बचावी पाड़वाना केस मा किरण पटेल ने अमदावाद लावामां आव्यो छे। 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને અમદાવાદ લાવી છે। આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં તેની પૂછપરછ શરૂ થશે। ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસ વેગ પકડી રહ્યો છે। કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં કોવિડ-19 સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5000થી વધુ નવા કોવિડ કેસ નોંધાયા છે। ત્યારે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। આજે ફરી 300થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા છે। તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 93 કેસ નોંધાયા છે, તો બીજી તરફ સુરતમાં 31, મહેસાણામાં 26, વડોદરામાં 25 અને મોરબીમાં 23 કેસ નોંધાયા છે। આમ રાજ્યમાં એક્ટિવ કેસનું આંક 2155 ને પાર પહોંચ્યો છે। રાજ્યમાં હજુ 12 લોકો વેન્ટિલેટર પર છે। સીએનજી પીએનજીના ભાવમાં મોટી રાહત મળી છે। સીએનજી પીએનજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। અદાણી ટોટલ ગેસ અને મહાનગર ગેસે તેમના ભાવમાં ઘટાડો કર્યો છે। સીએનજીની કિંમતમાં 8 રૂપિયાનો ઘટાડો થયો છે, ત્યારે પીએનજીની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે। અદાણી ટોટલ ગેસ લિમિટેડે પીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 8.13 અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ માટે રૂપિયા 5.6 પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કરાયો છે। અદાણી ટોટલ ગેસ લિમિટેડે શુક્રવારે 19 પ્રદેશોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પાઇપ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી। કુદરતી ગેસના ભાવમાં ઘટાડો 8 એપ્રિલ 2023 થી જ અમલી બન્યો છે। પીએનજીના ભાવમાં આંશિક ઘટાડો થયો છે, એટલે કે થોડીક જે રાહત છે પ્રજાજનોને મળી શકે છે। મોંઘવારીનો જે માર હતો તેને લઈને થોડાક સારા સમાચાર કહી શકાય, તેમાં સીએનજી તેમજ પીએનજીનો જે ભાવ છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સીએનજીના ભાવમાં 6 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે પીએનજીના જે ભાવમાં જે 4 રૂપિયા જેટલો જે ઘટાડો છે તે કરવામાં આવ્યો છે। તો રિક્ષા ચાલકોને સીધો જ તેનો ફાયદો થઈ શકે છે, કારણ કે સીએનજીના ભાવમાં અગાઉ જે ભાવ હતો તેના કરતાં 6 રૂપિયા ઓછો ભાવ છે। શું કહેશો, સીએનજીના ભાવમાં આજથી ઘટાડો થયો છે, કેટલો ફાયદો થોડો ઘણો આપને થઈ શકે? આમ તો થોડો ઘણો થયો છે, પણ હજુ 5-6 રૂપિયા જેવો ઓછો થાય ને તો સારું કહેવાય। ચોક્કસ અગાઉ જે પ્રમાણે આપ સીએનજી ભરાવતા હતા અને અત્યારે 6 રૂપિયા જેટલો ઓછો, આપ હજુ સરકારને શું કહેવા માંગશો? હજુ ઓછો થવો જ જોઈએ, એમ તો 10 કે 5 રૂપિયા તો ઓછો થવો જ જોઈએ, કેમ કે અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે। ચોક્કસ પબ્લિક અને ખાસ કરીને રિક્ષા ચાલકો પણ માની રહ્યા છે કે સીએનજી તેમજ પીએનજીના ભાવમાં જે ઘટાડો થયો છે તે સારું છે, પરંતુ હજુ પણ ઘટાડો થવો જોઈએ તેવું માની રહ્યા છે। શું કહેશો, આપે આજે ગેસ પુરાવ્યો, સીએનજીના ભાવમાં 6 રૂપિયા જે ઘટાડો થયો છે, કેટલો ફાયદો થશે આપને? 6 રૂપિયાનો ઘટાડો થયો છે, એમાંથી રિક્ષા ચાલક થોડોક ફાયદો તો થવાનો છે, પણ બીજી મોદી સરકારને રજૂઆત છે કે ભાઈ જે મોંઘવારી છે, ઘરવર્તી ગેસના સિલિન્ડર છે એ બધામાં ઘટાડે તો હજી સારી વાત છે। આ રોજીરોટી માટે આ પણ ઘટાડ્યું હોય સારી વાત છે। ગેસના સિલિન્ડર છે ત્યાં 1200 રૂપિયા છે, આમ માણસને તૂટી જાય છે, કમર તોડી નાખી છે, તેલમાં, દાલમાં, દરેકમાં, એમાં પણ થોડુંક ઘટાડું કરે તો બહુ સારી વાત છે। ચોક્કસ જે પ્રમાણે લોકો છે, વાહન ચાલકો છે, તે પણ માની રહ્યા છે કે સીએનજીના ભાવમાં જે ઘટાડો થયો છે તે બિલકુલ યોગ્ય છે અને સાથે જ હજુ પણ વધુ ઘટાડો થવો જોઈએ તેવું પણ જણાવી રહ્યા છે। તો કહી શકાય કે બીજા અન્ય જે વેપાર જે રિક્ષા ચાલકો છે તેની સાથે વાત કરીશું, કારણ કે જે પ્રમાણે સીએનજી તેમજ પીએનજીના ભાવમાં જે ઘટાડો થયો છે તે અંગે તેમનું શું માનવું છે? કાકા, સીએનજીનો આજે જ્યારે ભાવ છે તે 6 રૂપિયા ઘટ્યો છે, શું કહેશો, કેટલો થોડો અંશે આપને રાહત રહેશે, કારણ કે અગાઉ જે ભાવ હતો એના કરતાં 6 રૂપિયા ઓછો થયો છે? સારું કહેવાય ને, 6 રૂપિયા ઓછું, ભગવાન એને વધારે આપે તો થોડું ઓછું કરે તો સારું, બાકી તો અમે તો ચાલશું। હજુ શું માનો છો, હજુ ભાવ ઓછો થવો જોઈએ કે કેમ? ચાલશે, હવે ધીરે ધીરે એમને લાગે એવું કરે તો વાંધો ના આવે। સીએનજીના ભાવમાં જે વધારો છે, અગાઉ ઝીકાયો હતો ત્યારે
થોડાક અંશે જે રાહત છે તે સીએનજીમાં થઈ રહી છે. કહી શકાય કે જે પ્રમાણે વાત કરવામાં આવે કે સીએનજી તેમજ પીએનજીના ભાવમાં જે ઘટાડો થયો છે તેને લઈને અત્યારે પણ રિક્ષા ચાલકો રાહત અનુભવી રહ્યા છે, ત્યારે લોકોને પણ આંશિક રાહત મળી છે. કેમેરા પર્સન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3000 પહોંચ્યો. કપાસિયા તેલના ભાવમાં 15 કિલોએ 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ગૃહિણીઓમાં દેકારો બોલ્યો છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. તો કપાસિયા તેલના ભાવમાં 15 કિલોએ 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. પામોલિયન તેલના ભાવ વધતા કાધ્ય તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં સિંગતેલ 3200 રૂપિયાએ પહોંચે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની સીધી ભરતી માટે આવતીકાલે લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે કચ્છમાં વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ભુજના 39, અંજારના 5 અને ગાંધીધામના 28 સહિત કુલ 67 પરીક્ષા કેન્દ્રો પર 21,150 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્ર અને ઓએમઆર શીટ પહોંચાડવા માટે 17 રૂટ ગોઠવવામાં આવ્યા છે, જેમાં દરેક રૂટમાં 2 રૂટ સુપરવાઇઝર, 1 પોલીસ ગાર્ડ અને વિડીયોગ્રાફી સાથે રહેશે. આમ કચ્છમાં સમગ્ર પરીક્ષાના સુચારુ આયોજન માટે 1175 અધિકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 9મી તારીખે જુનિયર ક્લાર્કની પરીક્ષા બપોરે 12:30 થી 1:30 વાગે યોજનાર છે. એમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલી છે. કુલ 67 કેન્દ્રો ઉપર 21,150 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે. એના માટે કોઈ પણ જગ્યા કોઈ ગેરરીતિ ના થાય, પરીક્ષાનું આયોજન સુચારુ રૂપે થાય, કોઈ જગ્યા કોઈ અવ્યવસ્થા ના થાય એના માટે અગાઉથી અને પૂર્ણતઃ રૂપે તૈયારી કરવામાં આવેલી છે. એના માટે 9 ઓબ્ઝર્વર, જે કે 9 ક્લાસ 1 ઓફિસર્સ છે, જે દરેક કેન્દ્રની મુલાકાત રહેશે, જે સેન્સિટિવ કેન્દ્રો હોય એના ઉપર જાતે તૈનાત રહેશે. 17 ફ્લાઇંગ સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે આપણે કચ્છ જિલ્લાના પરીક્ષાર્થીઓ બીજા જિલ્લામાં પહોંચી શકે એના માટે એસટી દ્વારા પણ 10 સ્પેશિયલ બસીસની પ્રાવધાન કરવામાં આવ્યું છે. સાથે સાથે જે સીસીટીવીસ છે, આપણા બધા વર્ગખંડોમાં સીસીટીવીસ છે. 705 જેટલા વર્ગખંડ છે, એમાં જેમાં ખૂટતા સીસીટીવી હતા એની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. એની લાઈવ મોનિટરિંગ થાય એના માટે આ વખતે સીસીટીવી ઓબ્ઝર્વર્સની જોગવાઈ કરવામાં આવેલી છે, જે સંપૂર્ણ પરીક્ષા દરમિયાન પ્રિન્સિપલના ચેમ્બરથી સીસીટીવી લાઈવ મોનિટરિંગ કરશે. જાહેરનામા કાયદા વ્યવસ્થાના પાડવામાં આવેલા છે, જેમાં કોઈ પણ પરીક્ષાર્થી મોબાઈલ અંદર લઈ જઈ શકાશે નહીં. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ જેમાં બ્લૂટૂથ વગેરેથી કે ઇન્ટરનેટથી કનેક્ટિવિટી થતી હોય એ પણ અંદર લઈ જઈ શકાશે નહીં. બાપ્સ સ્વામિનારાયણ મંદિર નડિયાદનું નૂતન મંદિર પીપલગ રોડ યોગી ફાર્મ ખાતે મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહ્યું છે. જેનો પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 7 ડિસેમ્બરના રોજ ભવ્યથી ભવ્ય યોજાશે. જેના ઉદ્ઘોષ રૂપે આજે યુવા યુવતીઓની વિશાળ 2-વ્હીલર વાહન યાત્રા યોજાઈ ગઈ. આ વાહન યાત્રામાં કુલ 400 જેટલા યુવા યુવતીઓએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો, જેને મંદિરના કોઠારી પૂજ્ય સર્વ મંગલ સ્વામી તથા પૂજ્ય અક્ષરનયન સ્વામીએ સ્મૃતિ મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં મંદિર અને અધ્યાત્મનું મહત્વ દર્શાવતા સંદેશ ખાસ શોભાતા હતા. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું એક મંદિર અહીંયા વાણિયાવાડ સર્કલ પર છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે. એ જગ્યા હરિભક્તોના વ્યાપના કારણે નાની પડે છે, તેથી હવે પીપલગ રોડ પર યોગી ફાર્મની અંદર નવું મંદિર તૈયાર થયું છે. આગામી ડિસેમ્બરની 7મી તારીખે એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી બીએપીએસના 500થી વધુ સંતોની હાજરીમાં ઉજવાશે. એ મંદિર મહોત્સવનો ઉદ્ઘોષ થાય તે નિમિત્તે અનેક નાના મોટા આયોજનો બધા એ વિચાર્યા છે. એમાંનું એક આ પ્રથમ પગથિયા રૂપે 7મી તારીખે યુવકો અને યુવતીઓ દ્વારા બાઇક યાત્રા, એટલે કે યુવકો બાઇક ચલાવે, યુવતીઓ એક્ટિવા વગેરે ચલાવે અને આખા શહેરની અંદર
ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા લોકોને સંદેશો આપતા આપતા એક યાત્રા આખી કરે. લગભગ 17 કિલોમીટર લાંબી આ યાત્રા 3 કલાકની અંદર આખા શહેરની અંદર વિરામ પામી, આખા શહેરની અંદર ફરી અને અત્યારે જે મંદિર કાર્યરત છે વાણિયાવાડ સર્કલ સ્વામિનારાયણ મંદિર ત્યાં વિરમી, ત્યાં નાનકડી સભા કરી અને બધાને સદબોધ આપ્યો. આ યાત્રાની અંદર 150 બાઇક અને 150 સ્કૂટી એવી રીતે 300 અને અન્ય કેટલાક પાછળ ફ્લેગ પકડવાના એ રીતે 500 બાળ બાલિકા યુવક યુવતીઓએ લાભ લીધો. આઈપીએલ 2023ની 10મી મેચ નીરસ અને એકતરફી રહી. લખનૌ સુપર જાયન્ટ્સે દિશાવિહીન સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે પરાજય આપીને 2 ઇઝી પોઈન્ટ્સ મેળવી લીધા હતા. કેપ્ટન માર્ક્રમના પરત ફર્યા બાદ પણ નિરુત્સાહી બની ગયેલ ટીમ હૈદરાબાદને સતત બીજા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન માર્ક્રમ ઉપરાંત મયંક અગ્રવાલ, હેરી બ્રુક જેવા બેટર્સ સદંતર નિષ્ફળ જતા ટીમ 8 વિકેટે માત્ર 121 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી માત્ર રાહુલ ત્રિપાઠીએ સર્વાધિક 34 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ તરખાટ મચાવતા માત્ર 18 રન આપીને 3 વિકેટો ઝડપી હતી, જ્યારે અમિત મિશ્રાએ 2 તથા ઠાકુર અને બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી. 122ના લક્ષ્યની સામે KL રાહુલના 35 અને કૃણાલ પંડ્યાના 34 રન સાથે માત્ર 16 ઓવર્સમાં 5 વિકેટે 127 રન બનાવી લઈને જીત મેળવી પોઈન્ટ ટેબલ પર નંબર 1નું સ્થાન મેળવી લીધું હતું. આજે 2 મેચોમાંની પ્રથમ મેચ દિલ્હી અને રાજસ્થાન વચ્ચે ગુવાહાટી ખાતે રમાશે. બેટર્સ માટે સ્વર્ગ જેવી પીચ પર દિલ્હી પોતાનું પ્રથમ વિજય મેળવવા મેદાને ઉતરશે, જ્યારે રાજસ્થાન 2માંથી 1 જ મેચ જીતી છે. તે પોતાનો દબદબો ફરી કાયમ કરવા મેદાને ઉતરશે. 2 મેચો હારી ચૂકેલ અને અત્યાર સુધી IPLમાં પ્રભાવહીન પુરવાર થયેલ વોર્નરની દિલ્હીની ટીમ માટે અનેક પડકારો પણ છે. દિલ્હીનો સ્ટાર બેટર મિચલ માર્શ પોતાના જ લગ્ન માટે ઓસ્ટ્રેલિયા જશે અને 1 સપ્તાહ પછી પરત ફરશે. દિલ્હી માટે પૃથ્વી શો, માર્શ જેવા બેટર્સ નિષ્ફળ ગયા છે અને સામે રાજસ્થાનના દરેક બેટર્સ ફોર્મમાં છે. દિલ્હી માટે જીતવું પડકાર તો છે, પણ IPLમાં કંઈ પણ થઈ શકે છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.